પણ બાબા રામ રહીમનું નામ આવેલું તે વાત અલગ હતી કે બાબા રામ સુધી કાયદો પહોંચ્યો નહોતો. ત્યારબાદ તેમની સામે યૌન શોષણના પણ આરોપ મૂકવામાં આવ્યા હતા અને આ આરોપ એક નાનામાં પત્ર થકી આવેલા હતા અને દેશની જે સર્વોચ્ચ તપાસ એજન્સી કહી શકાય છે તે સીબીઆઈને તપાસ આપવામાં આવી હતી. તપાસ એટલા માટે આપવામાં આવી હતી કે એક પંથનો સવાલ હતો, એક ધાર્મિક ધર્મગુરુનો સવાલ હતો. તો ધર્મગુરુનું નામ જ્યારે યૌન શોષણ સાથે જોડાઈ રહ્યું છે, આ સર અમે તો પહેલા ભૂમિકા બાંધેલી જ છે એટલે વધારે વાત કરવાનો બહુ આપણને અગવડતા નહીં રહે, પણ જ્યારે કોઈ ધર્મગુરુનું નામ યૌન શોષણ સુધી પહોંચી જાય છે અથવા એ કૃત્ય સુધી પહોંચી જાય છે તો બધા તમને શું લાગે છે, એવા કયા કારણો છે કે વૈરાગ છોડી દીધો, અપનાવી લીધો છે, સંસાર છોડી દીધો છે, મોહ માયાથી હું મુક્ત છું, કામ ક્રોધ લોભ મોહ માયા આ જે પાંચ તત્વો તમને જકડી રાખે છે, સતત અમારા તમે ધાર્મિક પુરુષો હોય કે પુસ્તક હોય તમને કહે છે કે આ બધામાંથી તમારે મુક્ત થવાનું છે કેમ કે તમે એની વચ્ચે છો, આ બધું છોડી અને ભગવાન પહેરી અને હું ધર્મગુરુ બની જઉં અને એ પછી મારી સામે આ આરોપ નાખવામાં આવી ગયા છે, તો આ બે મુક્તાના જ્યાં સુધી પ્રજામાં કે ભારતની અંદર આવા ધર્મગુરુઓ હશે છે તો આપણો દેશ ક્યાં જશે? અને આ ધર્મગુરુઓ આ રામના બહાને કામ આજે લીલા કરી રહ્યા છે એની પાછળના તમારા દ્રષ્ટિકોણથી કયા કારણો છે? સૌથી પહેલા તો આ જે સોકોલ ધર્મગુરુઓની આપણે વાત કરીએ છીએ આ બીને બીજા આપણે બધાને ખબર છે, તો અલ્ટિમેટલી આ લોકોની આ જે અનુયાયી એટલે જ વધતા હોય છે. ટુ બી વેરી ઓનેસ્ટ, કારણ કે તમે શું વિચારો છો કે આ લોકો એટલા જ લીલા કરતા હશે? ડાઉન ધ લેવલ બીજા બી લીલા કરે છે એ બી તમને કહી દઉં. ધેટ ટ્રાય ટુ એન્જોય ધેટ પાવર ઓફ ધેટ ધર ગુરુ એન્ડ બાય ડુઈંગ એન્જોયિંગ ધેટ પાવર એન્ડ ડુઈંગ ધીસ રાસલીલા રામલીલા કરજે બી બધી લીલા, બરોબર છે? એટલે અત્યારે એ લોકો માટે તમે એ ગલત ફેમીમાં ના રહેતા કે અહીંયા બધા પેલા હનુમાનના ભક્ત છે ને દે ડોન્ટ બિલીવ ઇન ઓલ ધીસ. ઇનફેક્ટ વન ઓફ ધ રીઝન કે ધર્મગુરુ, અત્યારે તમે ડિસ્કસ કર્યું કે ભાઈ ધર્મગુરુનું કોઈ ક્વોલિફિકેશન હોતું નથી, જેમ પોલિટિશિયનનું બી કોઈ ક્વોલિફિકેશન નથી હોતું. કોઈ બી પોલિટિશિયન બની જાય તેમ બે બી ધર્મગુરુ બની જાય, જેને જ્ઞાન હોય કે ના હોય બટ એની પાસે પૈસા હોય, એને સો કોલ્ડ એના આસપાસ બધા માણસો ફરતા હોય, એટલે ધીસ ઓલ થિંગ્સ કેન બી બોટ. એટલે અત્યારની તારીખમાં અનફોર્ચ્યુનેટલી થઈ એવું રહ્યું છે કે આપણે જે કહીએ છીએ ને કે આપણી ઇન્ડિયન્સ, વી ઇન્ડિયન્સ આર વેરી ઇમોશનલ ફૂલ્સ. હું ફૂલ્સ વર્ડ યુઝ કરીશ કારણ કે આપણે આપણા ઇમોશન્સમાં એટલે જ તને જઈએ છીએ, લાગણીશીલોમાં એટલે જ તને જઈએ છીએ. સારી વાત છે પણ લોકો આપણે એની રીતે મિસયુઝ કરે છે. એટલે થાય છે શું આમાં કે લેટ હશે કે આ સો કોલ ધર્મગુરુ, તમે કહો 25 વર્ષથી એમની આ દુકાન ચાલી રહી છે, તો એ લોકોને પોલિટિશિયન્સ હેલ્પ કરે છે. આ તમે આજ બાબાની વાત કરો, તેની પાસે કેટલા હજારો એકરની એની પાસે જમીનો છે, એટલે યુ કેન સી કે એ બધી જમીનો ક્યાંથી આવી? દાદાગીરીથી આવી, પોતાનું આર્મી રાખ્યું એટલે રોંગ કામ કરવાથી આવી. અને એ જ પૈસા એ પછી શું કરે છે ઘણા લોકોને, હવે એ બી કહી દઉં, બે ત્રણ રીતે એની જોડે લોકો જોડાય. એક તો પેલી સોકોલ અંધશ્રદ્ધાથી જોડાય, બીજું કે લોકોને ત્યાંથી દાણા પાણી મળતા, કારણ કે તમે ઘણા લોકો આશારામ બાપુના કેસમાં જોશો, નાના બી કેસમાં જોશો તો એ લોકોનું ઘર આનાથી થકી ચાલતું હતું. એટલે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે યુ સી એવરીથિંગ ઇઝ નોટ એવરીથિંગ ઇઝ નોટ ઓન આસ્થા, બિલીફ એન્ડ ફેથ. સમ થિંગ્સ આર ઓલ્સો બોઇલિંગ ડાઉન ટુ મની બિંગ ગીવન ટુ ધેમ ઓર દે આર બિંગ પેડ ટુ ડુ સમ એક્ટિવિટીઝ. એટલે ઓર સમ ઓફ ધ પીપલ આર એન્જોયિંગ ધેટ પાવર બિંગ એસોસિએટેડ વિથ હિમ એન્ડ ઇન શોર્ટ આ બધી મલી અને પોલિટિશિયનો એને વોટ બેંક તરીકે જોયે છે. એટલે આ તમે જોયું આખું 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 ચિત્ર, તમને ક્લેરિટી થઈ? એટલે આ ચિત્રથી એક વાત નક્કી છે કે આ લોકો તો બધા લીલા લે, આપણા પૈસાને મોજ કરી લે. અલ્ટિમેટલી હી સિટીઝન્સ ઓફ ઇન્ડિયા.